साबरकांठा जिल्लामां महिलाओ बाळको युवानो एकबीजाने कलर पाणी कादवथी होळी रमी रंगोना पर्वने मन भरीने माण्यो हतो। ધૂળેટીનું પર્વ આમ તો હર્ષોલ્લાસથી ઉજવાય છે, ત્યારે જિલ્લાના પુંસરી ગામમાં 300 વર્ષ જૂની પરંપરા પ્રમાણે ઢોલ નગારા લાકડીઓ દાડિયાઓ લઈને કેરિયાઓ ઘરે ઘરે જઈને નાચગાન કરીને અનોખી રીતે દેશી લોકગીતોની તાલે ધૂળેટીનું પર્વ મનાવ્યું હતું। તો ઘણા ગામોમાં જૂની પરંપરાઓ લુપ્ત થઈ જતી હોય છે, ત્યારે અહીંના વૃદ્ધાઓથી ચાલતી પરંપરા જાળવી રાખવામાં આવી હતી, તેમજ નાના બાળકોને પણ અત્યારથી જ ઘેર રમવાનું શીખવવામાં આવ્યું હતું, જેથી આ વર્ષે જૂની પરંપરા આગળ જળવાઈ રહે, તેમજ નાનપણથી જ ઘેરનો રાસ જોનાર કૃષ્ણા પટેલ અને આ પરંપરા પોતાના ગામમાં જળવાઈ રહેતા ઘેર રાસનો આનંદ મેળવવાની ખુશી વ્યક્ત કરી હતી। આપણા ભારતમાં આમ તો બધા જ તહેવારો હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે, પરંતુ આ એક એવો તહેવાર છે હોળીનો, ધૂળેટીના દિવસે અમારા પુંસરી ગામમાં આ ઘેડ એટલે કે રાસ દોડિયા રમવામાં આવે છે। તે પરંપરા વર્ષોથી ચાલી આવતી આવે છે, હું નાની છું ત્યારની જોતી આવું છું કે આ પરંપરા ચાલતી જ આવે છે પુંસરી ગામમાં, અને અત્યારે પણ આ લોકો રમે જ છે, એટલે આ પરંપરા લુપ્ત ના થઈ જાય એટલા માટે સતત આ લોકોના પ્રયાસો ચાલે છે। એટલે ધૂળેટાને દિવસે આજે અમારા ઘેડ નામની પ્રથા છે, જે દરેકના ગામ ગામમાં ઘરે ઘરે જઈને રમવામાં આવે છે। કેવું લાગે છે આજે સંસ્કૃતિ પરંપરા છે જોઈને, કેવું લાગે છે? આનંદની લાગણી થાય છે કે અત્યારે બધા તહેવારો લુપ્ત થતા જાય છે, પરંતુ આ એક અમારું એવું ગામ છે પુંસરી, કે જ્યાં આ તહેવાર હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે અને દરેકના ઘરે જઈને આ ઘેડ એટલે કે રાસ દોડિયા રમવામાં આવે છે, તો આનંદની અનુભૂતિ થાય છે। સંદીપ ધોળુ, KTV ન્યૂઝ, ગુજરાતી, સાબરકાંઠા।